નમસ્તે મિત્રો, વનસ્પતિ પરિચય બાબતના વિડીયોની અંદર આજે આપણે નવો વિડીયો લઈને આવ્યા છીએ. તમે જે આ વનસ્પતિ વૃક્ષ જોઈ રહ્યા છો તે માનવ શરીર માટે ખૂબ જ મહત્વના કામ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિને સૂકા હરસ બાબતની સમસ્યા હોય, તે ઉપરાંત કોઈ પણ વ્યક્તિને રક્તરસ એટલે કે ગ્રંથિ બાબતની સમસ્યા હોય, તે ઉપરાંત કોઈ વ્યક્તિને હેડકી અથવા તો શ્વાસ બાબતની સમસ્યા હોય, તે ઉપરાંત કોઈ વ્યક્તિને પથરી બાબતની અથવા તો પેશાબમાંથી રેતી જતી હોય તે બાબતની સમસ્યા હોય, કોઈ પણ વ્યક્તિને કુષ્ઠની સમસ્યા એટલે કે કોઈ પણ વ્યક્તિને દુખાવા બાબતની સમસ્યા હોય, કોઈ પણ વ્યક્તિને આંખ બાબતની કોઈ પણ જાતની સમસ્યા હોય, કોઈ વ્યક્તિ બેભાન થયેલો હોય તે બાબતની સમસ્યા હોય, કોઈને માથાની અંદર અસહ્ય દુખાવો થતો હોય તે બાબતની સમસ્યા હોય, તે ઉપરાંત કોઈ વ્યક્તિને કાન દુખતો હોય કે પેટમાં કૃમિ બાબતની સમસ્યા હોય, કોઈની છાતી જલાઈ ગયેલી હોય, તે ઉપરાંત કોઈને દાદર બાબતની સમસ્યા હોય, તે ઉપરાંત આંખનો નવો નવો દુખાવો થયો હોય તે બાબતની સમસ્યા હોય, તે ઉપરાંત આંખોના છે દરેક બાબતની જે સમસ્યા છે એની માટે આ વનસ્પતિ વૃક્ષ છે એ ખૂબ જ મહત્વનું છે. હવે આપણે આ વૃક્ષના નામ બાબતની જો વાત કરીએ તો ગુજરાતીમાં આ વૃક્ષને સરગવો તરીકે ઓળખવામાં આવે છે અને હિન્દીમાં સજના તરીકે ઓળખવામાં આવે છે, અને સંસ્કૃતમાં જો આપણે આ વૃક્ષનું નામ જોઈએ તો શોભાજન, તીક્ષણ ગંધા અને શિગ્રુ એવા અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તે ઉપરાંત આ જે વૃક્ષ છે એને અંગ્રેજીમાં હોર્સ રેડિશ ટ્રી તરીકે ઓળખવામાં આવે છે અને આ વૃક્ષને લેટિનમાં મોરિંગા ટેરિગોસ્પામા તરીકે ઓળખવામાં આવે છે અને માનવ શરીર માટે ખૂબ જ મહત્વના કામ કરે છે. હવે આપણે આ જે વૃક્ષ છે એની ઓળખ બાબતની જો વાત કરીએ તો સરગવાને સામાન્ય રીતે બધા જ લોકો ઓળખતા હશે અને સરગવાની શિંગો છે અને એના ફૂલ બંનેનું શાક બનાવવામાં આવે છે. સરગવાની બે જાતો જોવા મળે છે, એની અંદર એક કડવો સરગવો અને એક મીઠો સરગવો, એ બે પ્રમાણમાં જોવા મળે છે અને આપણા વિસ્તારમાં આ ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે. આપણે આ સરગવા છે એની કદર કરતા નથી, પરંતુ વિદેશની અંદર આપણે જોઈએ તો આ સરગવો છે એના પાન જે છે એનું ચૂર્ણ છે એ હજારો રૂપિયાના ભાવમાં વેચવામાં આવે છે અને સારા એવા પ્રમાણમાં વેચાણ પણ થાય છે. સરગવાનું જે આખું વૃક્ષ છે એ આયુર્વેદિક દ્રષ્ટિમાં ખૂબ જ મહત્વતા ધરાવે છે. સરગવાના પાન, ફળ, ફૂલ અને છાલ છે એ બધું જ આયુર્વેદમાં ખૂબ જ મહત્વનું છે અને ખાસ કરીને સરગવાની જે ખેતી કરવામાં આવે છે અને વધારે પ્રમાણમાં વિદેશની અંદર મોકલવામાં આવતો જોવા મળે છે અને વિદેશમાં જે આખો સરગવો છે એનું અમુક પ્રોડક્ટો બનાવવામાં આવેલી છે અને ઓનલાઈન તમે સર્ચ કરાવશો તો પણ તેની અસંખ્ય પ્રોડક્ટો જોવા મળશે. એટલે આપણા દેશ કરતાં બહારના જે વિદેશ છે એમાં આ સરગવો ખૂબ જ પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે અને હાલ થોડા સમયથી આપણા દેશમાં પણ એનો ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો હવે આપણે આ જે સરગવો છે એની આયુર્વેદિક ઉપયોગિતા જોતા પહેલા, જો મિત્રો આ વિડીયો જોવામાં પ્રથમવાર હોય અને અમારી ચેનલની જો પ્રથમવાર મુલાકાત લેતા હોય તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન આપેલું છે તે દબાવવાનું ભૂલતા નહીં. તો પ્રથમ પ્રયોગ છે એ ચરક દ્વારા આપવામાં આવેલો છે. જ્યારે કોઈ વ્યક્તિને સૂકા હરસ બાબતની સમસ્યા હોય ત્યારે સરગવો છે એનો કવાત તૈયાર કરી લેવાનો છે. કવાત એટલે કે 10 ગણું પાણી લઈ લેવાનું છે, એની અંદર સરગવો નાખી અને વ્યવસ્થિત બાફી અને અડધું પાણી વધે ત્યારે એને ઉતારી લેવાનું, એને કવાત તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે તૈયાર કરેલો જે કવાત છે તેમાં હરસના જે દર્દી છે એને બેસાડવામાં આવે તો ધીરે ધીરે એને ફાયદો થવાનું શરૂઆત થઈ જાય છે અને સૂકા હરસ જે છે એમાં એકદમથી રાહત થઈ જાય છે. ત્યારબાદ બે નંબરનો જે પ્રયોગ છે એ ગ્રંથિ વિસર્પમાં, એટલે કે રક્તરક થયેલી હોય, કોઈને નસ બાબતની કોઈ પણ જાતની સમસ્યા હોય તો એની માટે પણ આ જે વૃક્ષ છે ખૂબ જ મહત્વનું છે. એની માટે સરગવાની છાલને પાણીની આરે ઘસી નાખવાનું છે, તેમજ એને થોડું ગરમ કરી અને જ્યાં પણ રગ એટલે કે શરીરની કોઈ પણ રગની અંદર દુખાવો હોય ત્યાં જો આ ચોપડવામાં આવે તો એ ગ્રંથિ બાબતની જે સમસ્યા છે એમાં એકદમથી રાહત થઈ જાય છે. ત્યારબાદ 3 નંબરનો જે પ્રયોગ છે તે પણ ચરક દ્વારા આપવામાં આવેલો છે. જ્યારે કોઈ વ્યક્તિને હેડકી બાબતની કે શ્વાસ બાબતની જો સમસ્યા હોય તો સરગવો છે એના પાનનો કવાત જો પીવામાં આવે તો હેડકી અને શ્વાસની સમસ્યા છે એમાં એકદમથી રાહત થઈ જાય છે. ત્યારબાદ 4 નંબરનો જે પ્રયોગ છે તે પણ ચરક દ્વારા આપવામાં આવેલો છે. જ્યારે કોઈ વ્યક્તિને પથરી બાબતની સમસ્યા હોય અને પેશાબમાંથી રેતી જતી હોય તે બાબતની જો સમસ્યા હોય તો પણ આ વનસ્પતિ છે એ ખૂબ જ મહત્વની છે. એની માટે સરગવાની છે મૂળની છાલનો કવાસ કરી લેવાનો છે અને પીવામાં આવે તો આ પેશાબમાં રેજી જતી હોય તે સમસ્યા
અને પથરી બાબતની સમસ્યા છે એમાં એકદમથી રાહત થઈ જાય છે। ત્યારબાદ પાંચ નંબરનો જે પ્રયોગ છે એ સુશ્રુત દ્વારા આપવામાં આવેલો છે। જ્યારે કોઈ વ્યક્તિને કુષ્ઠ બાબતની સમસ્યા એટલે કે દુખાવા બાબતની જો સમસ્યા હોય તો સરગવાનું તેલ લગાડવામાં આવે તો દરેક જાતના જે દુખાવા છે એમાં એકદમથી આરામ મળે છે। ત્યારબાદ છ નંબરનો જે પ્રયોગ છે એ વાકભટ દ્વારા આપવામાં આવેલો છે। જ્યારે કોઈ વ્યક્તિને આંખોની વેદના એટલે કે આંખોની દુખાવા બાબતની સમસ્યા હોય એની અંદર વાત કે પિત્ત કે કફ ગમે તે દોષના કારણે જો આંખનો દુખાવો થતો હોય તો સરગવાનો પાનનો રસ અને સમાન ભાગે ચોખ્ખું મધ લઈ લેવાનું છે અને બંનેને મિક્સ કરી તેના ટીપા આંખમાં નાખવામાં આવે તો આંખની જે વેદના કે દુખાવો છે એમાં એકદમથી રાહત થઈ જાય છે। ત્યારબાદ સાત નંબરનો જે પ્રયોગ છે એ હારી દ્વારા આપવામાં આવેલો છે। જ્યારે કોઈ વ્યક્તિ બેભાન થઈ ગયેલો હોય તે બાબતની જો સમસ્યા હોય ઓચિંતો જ્યારે કોઈ વ્યક્તિ બેભાન થઈ જાય સરગવાના મૂળનું રસની અંદર કાળી મરીનું ચૂર્ણ મિક્સ કરી અને નાકમાં બે ટીપા જો નાખવામાં આવે તો દર્દીને તાત્કાલિક દર્દી છે એ તાત્કાલિક ભાનમાં આવી જાય છે। આ પ્રયોગ પણ ખૂબ જ મહત્વનો છે। ત્યારબાદ આઠ નંબરનો જે પ્રયોગ છે તે પણ હારી દ્વારા આપવામાં આવેલો છે। જ્યારે કોઈ વ્યક્તિને માથાના દુખાવા બાબતની સમસ્યા હોય તો સરગવાના મૂળનો રસ અને ગોળ મિક્સ કરી અને નાકમાં જો બે ટીકવા નાખવામાં આવે તો આ માથાનો દુખાવો છે તેમાં પણ એકદમથી રાહત થઈ જાય છે। ત્યારબાદ નવ નંબરનો જે પ્રયોગ છે એ ચક્રદત દ્વારા આપવામાં આવેલો છે। કાનની અંદર દુખાવા માટે જ્યારે કોઈ વ્યક્તિને કાનની અંદર દુખાવો થતો હોય ત્યારે સરગવાના મૂળનો સ્વરસ અને મધ તેલ અને સિંધુ લૂણ સાથે કાનની અંદર બે ટીપા જો નાખવામાં આવે તો કાનનો જે દુખાવો છે તેમાં પણ એકદમથી રાહત થઈ જાય છે। ત્યારબાદ દસ નંબરનો જે પ્રયોગ છે એ બંકશેન દ્વારા આપવામાં આવેલો છે। પેટની અંદર જ્યારે કૃમિ બાબતની સમસ્યા હોય ત્યારે સરગવાનો કવાત મધ અંદર નાખી દેવાનું છે અને પીવામાં આવે તો કૃમિ એકદમથી દૂર થઈ જાય છે। ત્યારબાદ અગિયાર નંબરનો જે પ્રયોગ છે એ બંકશેન દ્વારા આપવામાં આવેલો છે। જ્યારે કોઈની છાતી જલાઈ ગયેલી હોય તે બાબતની સમસ્યા હોય તો સરગવાના મૂળનો કવાત થોડો ગરમ કરેલો હોય અને એની અંદર હિંગ નાખી અને પીવામાં આવે તો છાતી જલાઈ ગયેલી હોય તેમાં એકદમથી રાહત થઈ જાય છે। ત્યારબાદ બાર નંબરનો જે પ્રયોગ છે એ પણ બંકશેન દ્વારા આપવામાં આવેલો છે। કોઈ વ્યક્તિને દાદર બાબતની સમસ્યા હોય તો સરગવાના મૂળની છાલ ઘસી અને દાદર પર જો ચોપડવામાં આવે તો દાદર એકદમથી મટી જાય છે। ત્યારબાદ તેર નંબરનો જે પ્રયોગ છે તે પણ બંકશેન દ્વારા આપવામાં આવેલો છે। આંખોને તાજો દુખાવો એટલે કે આંખોનો દુખાવાની શરૂઆત થઈ હોય ત્યારે સરગવાના મૂળનો રસ અને એની અંદર મધ નાખી અને જો બે ટીપા આંખની અંદર નાખવામાં આવે તો આંખની જે સમસ્યાની શરૂઆતમાં જે દુખાવાની એટલે કે નવી નવી આંખ દુખવા આવી હોય તો આ જે પ્રયોગ કરવામાં આવે તો એનાથી એકદમ રાહત થઈ જાય છે અને આંખોનો દુખાવો એકદમથી દૂર થઈ જાય છે। ત્યારબાદ ચૌદ નંબરનો જે પ્રયોગ છે એ શોડલ દ્વારા આપવામાં આવેલો છે। દરેક જાતની એટલે કોઈ પણ જાતનો આંખનો દુખાવો હોય તો આ જે વૃક્ષ છે એ ખૂબ જ મહત્વનું કામ કરે છે। એની માટે સરગવાના પાન લઈ લેવાના છે અને તેમાંથી રસ કાઢી લેવાનો છે અને એને તાંબાના વાસણની અંદર નાખી અને ધીમા તાપે એને ગરમ કરવાનો છે અને ત્યારબાદ વ્યવસ્થિત ઉકળી જાય ત્યારબાદ આ જે લેપ છે એને આંખમાં જો આંજવામાં આવે તો આંખના સોજા વેદના દાહ ગમે તે પ્રકારની જો આંખની સમસ્યા હોય તો એમાં એકદમથી રાહત થઈ જાય છે। એટલે આંખો માટે આ જે વૃક્ષ છે એ ખૂબ જ મહત્વના કામ કરે છે। જો મિત્રો તમને વનસ્પતિ પરિચયમાં રસ હોય અને અલગ અલગ વનસ્પતિ અને વૃક્ષોના વિડીયો આપણે જે આ વિડીયો બનાવી રહ્યા છે તે ચરક સંહિતા સુષુપ્ત સંહિતા અને આદર્શ નિગુટી નામના અલગ અલગ પુસ્તકોમાંથી દરેક માહિતી લેવામાં આવે છે અને આ જે માહિતી છે એની કાપલી સાથે સંપૂર્ણ માહિતી અને વિગત આપવામાં આવે છે એટલે કે પુરાવા સાથે સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે। આપણે આપણા વનવગડા ચેનલની અંદર 150 કરતાં પણ વધારે વનસ્પતિ અને વૃક્ષોના વિડીયો મોકલેલા છે અને આગળ પણ આપણે વનસ્પતિ અને વૃક્ષોના વિડીયો મૂકતા રહીશું। જો મિત્રો તમને વનસ્પતિ પરિચયમાં રસ હોય અને અલગ અલગ વનસ્પતિ અને વૃક્ષોના વિડીયો તમે જોવા માંગતા હોય તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન આપેલું છે તે દબાવવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ જય ભારત।